નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગડ. વડોદરાના આજવા રોડ ખાતે ચાલતા પાણીના કામો સમયસર પૂર્ણ કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષે અધિકારીઓને સૂચના આપી હતી. વડોદરામાં પૂર્વ વિસ્તારના લોકોને ચોખ્ખું અને સમયસર પાણી મળી રહે તે માટે આજવા સરોવર ખાતેથી નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઇન નાખવાનું કામ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે. હાલમાં આજવા સરોવર ખાતે 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હયાત છે. એક 45 એમએલડી અને બીજા 50-50 એમએલડીના પ્લાન્ટ છે, જ્યારે બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક 50 એમએલડી અને બીજો 75 એમએલડીનું બનાવવાનું કામકાજ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે. સાથે નવીન પાણીની નલિકા નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરી છે. વડોદરામાં પૂર્વ વિસ્તારને આજવા સરોવરનું પાણી મળે છે. આજવા સરોવર ખાતે 3 WTP હયાત છે. 45 એમએલડી, 50 એમએલડી, 50 એમએલડી. બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. એક કામ છે 50 એમએલડીનું WTP, વેલજી રત્ના સરોટિયા કંપની કરી રહી છે. બીજો પ્લાન્ટ છે 75 એમએલડી, જે રાજકમલ બનાવી રહ્યા છે. લાઇનો બે સેગમેન્ટમાં નાખવાની છે. આજવા સરોવરથી લઈને નિમેડા સુધીની લાઈન વેલજી રત્ના સરોટિયા દ્વારા 1500 એમની લાઈન નાખવામાં આવનાર છે, અને નિમેડાથી લઈને સદર સ્ટેટ સુધી રાજકમલ દ્વારા લગભગ 10.25 કિલોમીટરની લાઈન છે. VRS દ્વારા, એટલે વેલજી રત્ના સરોટિયા દ્વારા, લગભગ 8.6 કિલોમીટરની લાઈન નાખવાની છે. એમાંથી અત્યારે વેલજી રત્ના સરોટિયા 3.3 કિલોમીટર લાઈન નાખી દીધી છે. લાઇનમાં ગ્રાઇન્ડિંગ કરવાનું અને વેલ્ડિંગ કરવાનું અને સાંધા ઉપર એપોક્સી પેઇન્ટિંગ કરવાનું, એ કામકાજ બરાબર થાય છે કે નહીં જોવા માટે આજે વિઝિટ કરી હતી. એવી જ રીતે રાજકમલના જે કામ છે એમાં 3 LPE લાઈન છે, એનું પણ વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે. એ સિવાય WTPના જે કામ છે એમાં ક્લેરી ફ્લોક્યુલેટર ચેમ્બર, ક્લીન વોટર સમ, ડર્ટી વોટર સમ, ફિલ્ટ્રેશન હાઉસ, એ સિવાય જે એડમિન બિલ્ડિંગ છે, લેબોરેટરી છે, કમ્પાઉન્ડ વોલ છે, ફ્લોરિંગ છે, આ બધા સિવિલના કામો ચાલી રહ્યા છે. એનો પણ પ્રોગ્રેસ જોયો છે. બંને કંપનીઓના પ્રોગ્રેસ જોતા એવું લાગે છે કે કામકાજ બરાબર ગતિ ચાલી રહ્યું છે. વેલજી રત્ના સરોટિયા ડિસેમ્બર 31 સુધીમાં કામ પૂરું કરવાનો છે. એ જોતા કદાચ કટોકટ કામ થાય અથવા થોડું ડિલે થાય, એના માટે આજે એમને કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ વહેલી તકે વધુ માણસોને ગેંગ મૂકી અને આ કામ ફાસ્ટ કરવામાં આવે. જ્યારે રાજકમલનું કામ છે એ લગભગ 2026 ફેબ્રુઆરી માર્ચ સુધીમાં પૂરું થાય એ પ્રમાણેનો એનો ઇજારો છે. વેલજી રત્ના સરોટિયા ડિફોલ્ટર હતા, એમને કામ ફરી આપવામાં આવ્યું છે અને એમને માગ્યા મુજબ ડિસેમ્બર સુધીનો ટાઈમ પિરિયડ, આ વર્ષના ડિસેમ્બર સુધીનો ટાઈમ પિરિયડ આપવામાં આવેલો છે. ફિલ્ટર્સ હાઉસનું કામ છે ઘણું કોમ્પ્લિકેટેડ હોય છે, એમાં અલગ અલગ સ્ટેજીસ હોય છે, એટલે એમને આજે સૂચના આપી છે કે ભાઈ તમે વહેલી તકે કામ પૂરું કરજો, નહીં તો પેનલ્ટી લાગવાની શક્યતાઓ છે. એમણે બાંયધરી આપી છે કે ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરીશું. બંને કામનો રિવ્યૂ જોતાં લાગે છે કે આ બંને WTP રેડી થતાં પૂર્વ વિસ્તારને પાણી વધુ મળશે અને શુદ્ધ પાણી મળશે. કે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જે ક્લેરી ફ્લોક્યુલેશન બેઝ ટેકનોલોજી છે WTPની, એના આધારિત બંને પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને તાકીદ કરીને ટાઈમ પિરિયડમાં કામ પૂરું થાય, વહેલી તકે કામ પૂરું થાય, જેથી કરીને નાગરિકોને વહેલો ફાયદો મળે, એ દિશામાં આજે સૂચનો કર્યા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.